ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે નર્મદ યુનિવર્સિટી દ્વારા પેપરો મોકલવામાં અખતરા થઈ રહ્યા છે તો પણ પેપર લીક થવાની ઘટના ઓછી થતી નથી હાલમાં યુનિવર્સિટીની કેટલીક ફેકલ્ટીઓમાં પ્રશ્નપત્રો સીલબંધ કવરને બદલે ઓનલાઈન માધ્યમથી આચાર્યોને મોકલવામાં આવી રહ્યા છે આ પ્રશ્નો કોન્ટ્રાક્ટના કર્મચારીથી લઈને 6-7 વ્યક્તિઓ પાસેથી પસાર થતા હોવાથી સિસ્ટમ રદ કરવાની માંગ થઈ છે નર્મદ યુનિવર્સિટી દ્વારા અખતરાઓ પર અખતરા કરવાનું ચાલુ રાખ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ગત વર્ષોમાં યુનિવર્સિટીને સત્તાધીશો જેટલી પણ પરીક્ષા લેવાતી હતી તેના એક બ્લોકમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે તેની ગણતરી કરીને પેપરો સીલબંધ કવરમાં કોલેજને મોકલી આપતા હતા ત્યારબાદ પરીક્ષાના દિવસે આ સીલબંધ પેપરો સીધા બ્લોકમાં વિદ્યાર્થીઓની સામે જ ખુલતા હોવાથી લીક થવાની શક્યતા નહિવત હતી જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ હાલ BCA સહિત અન્ય કેટલીક ફેકલ્ટીઓમાં નવા અખતરા શરૂ કર્યા છે આ નવી સિસ્ટમ મુજબ પરીક્ષા શરૂ થવાના એકાદ કલાક પહેલા નર્મદ યુનિવર્સિટી દ્વારા પેપર ઓનલાઈન મૂકવામાં આવે છે આ પેપર કોલેજના આચાર્યોને આપેલા પાસવર્ડથી ખુલે છે ત્યારબાદ પરીક્ષા લેવાય છે આ સિસ્ટમને કારણે પેપર જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને કર્મચારીથી લઈને છેલ્લે પરીક્ષા ખંડમાં પેપર પહોંચે ત્યાં સુધી 6-7 વ્યક્તિઓના હાથમાંથી પસાર થતા હોવાથી સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ફરિયાદ કરી આ સિસ્ટમને રદ કરી જૂની પ્રથા મુજબ સીલબંધ કવરમાં પેપર મોકલવાની માંગ કરી છે આપણે વિનંબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કેન ચાવડા તરફથી સર્વને પ્રણામ વંદે માતરમ આ વર્ષે ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડિસ્ટ્રીબ્યુશનની પદ્ધતિ અમલમાં રાખવામાં આવી છે જેની મુખ્ય વાતો કરીએ તો પહેલું સ્ટેપ એ છે કે એની અંદર એ જે સંસ્થાના આચાર્ય છે કે જે મુખ્ય વ્યક્તિ જે છે એની આંખ સ્કેનથી સ્ટેપ 1 પૂરું થાય છે સ્ટેપ 2ની અંદર એ એક્ઝામનો જે કોઓર્ડિનેટર છે એની ફિંગર સ્કેન કરવાથી સ્ટેપ 2 પૂરું થાય છે સ્ટેપ 3ની અંદર યુનિવર્સિટીમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર OTP જાય છે OTP નાખવાથી એ પેપર ખુલે છે અને પ્રિન્ટિંગ એનું જે નક્કી કરેલી કોપી જે સ્ટાર્ટ થાય છે આ દરમિયાન જો કોઈ ત્રીજો વ્યક્તિ આવે તો તરત પ્રિન્ટિંગ અટકી જાય છે જેથી પ્રિન્ટિંગ તરત એ રહી છે આ ઉપરાંત જો આ વ્યક્તિ આ ત્રણ વ્યક્તિ પૈકી કોઈ ફોટો પાડવાનો પ્રયત્ન કરે તો ફોટો પણ તરત જ એ ફોરવર્ડ કરશે તે તરત સિક્યુરિટીથી તરત એની તપાસમાં ખબર જ પડી જાય છે કે કયા મોબાઈલથી એ ફોરવર્ડ કર્યો છે જેથી ફોરવર્ડ કરવાની સંભાવના બિલ સુનિશ્ચિત થાય છે આ રીતે ત્રિસ્તરીય સિક્યુરિટી સિસ્ટમથી છે આ ઉપરાંત આ યુનિવર્સિટી જે છે એ બરોડાથી શરૂ કરીને દમણ સુધીની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલી 1800 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલી છે ઉપરાંત લક્ષદ્વીપમાં પણ એફિલિએટેડ કોલેજ આવેલી છે એટલે અમારો સૌથી મોટો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જે છે એ અમારો શૂન્ય થઈ જાય છે બીજી બાજુ અમારો પેકિંગ ખર્ચ છે એ પણ શૂન્ય થઈ જાય છે ફક્ત જેનો પ્રિન્ટિંગ ખર્ચ છે એટલો જ થાય છે અને સંપૂર્ણપણે આ પદ્ધતિ જે છે એ સુરક્ષિત છે